નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ નવ એકમ કસોટી બે હજાર વીસ વિષય સામાજિક વિજ્ઞાન કુલ ગુણ પચીસ માર્ક્સનું સંપૂર્ણ આપણે પેપર સોલ્યુશન વિશે વાત કરવાના છીએ જો તમે ચેનલમાં પ્રથમ વખત આવેલા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ બાકી હોય તો સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો અને સાથે બાજુમાં આપેલા બે લાઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જે પણ વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો મિત્રો પહેલો જે સવાલ આપેલો છે પ્રશ્ન નંબર વન તે મિત્રો એમસીક્યુ ટાઈપના પ્રશ્નો છે જોઈએ પ્રશ્ન નંબર વન શું કહે છે તો કે નીચેના વિકલ્પ પસંદ કરી લખો તો મિત્રો પાંચ માર્ક પાંચ એમસીક્યુ તમને આપેલા છે અને પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો પહેલો પ્રશ્ન આપેલો છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો અલગ અલગ ચાર ઓપ્શન આપેલા છે તો યાદ આવું મિત્રો આવશે જવાબ વોરન હેસ્ટિંગ સૌપ્રથમ ભારતનો ગવર્નર જનરલ તરીકે આવ્યો ત્યાર પછી બે નંબરનો સવાલ અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો તો યાદ રાખીશું મિત્રો ટીપુ સુલતાન શું આવશે ઓપ્શન નંબર એક કરેક્ટ ત્રણ નંબરની વાત કરીએ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા તો યાદ રાખીશું મિત્રો બંધાણ સભાની અંદર કુલ ત્રણસો ને કેટલા સભ્યો હતા ત્રણસો પંચ્યાસી સભ્ય હતા ત્યાર પછી ચાર નંબરના પ્રશ્ન તરફ જઈએ ફ્રેન્ડ્સ કોના અધ્યક્ષ પદે ખરડા સમિતિ રચવામાં આવી તો યાદ રાખીશું ભીમરાવ આંબેડકર ઓપ્શન નંબર ડી સાચો છે બરાબર બી આર આંબેડકર પાંચ નંબરનો સવાલ સંઘ યાદીમાં કેટલા વિષયો સમાવિષ્ટ છે આવશે નાઇન્ટી સેવન સત્તાણું વિષયો સમાવિષ્ટ છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર બે પ્રશ્ન બીજો સવાલ બંગાળના નવાબ ખાલી જગ્યાના રાજ્યોમાં તેના કેટલાક વિરોધીઓ હતા તો બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાના રાજ્યમાં સિરાજ ઉદ્દોલા એનો સાચો જવાબ છે ત્રણ નંબરની વાત કરીએ ઈસવીસન સત્તરસો તોતેરમાં બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો આવશે નિયામક ધારો પસાર કર્યો શું આવશે નિયામક ધારો પસાર કર્યો ચાર નંબરમાં ભારતના બંધારણની શરૂઆત મિત્રો મુખથી થાય ક્યાંથી થાય મુખથી થાય છે તો આનો જવાબ છે પહેલામાં આવશે સહાયકારી યોજના બીજામાં આવશે સિરાજ ઉદ્દોલા ત્રીજામાં આવશે ધારો ચોથામાં આવશે ત્યાર પછી નંબરનો સાચા જોડકા બનાવવાની વાત કરીએ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે જોઈએ બંધારણનો તો કે બંધારણનો અર્થ એટલે કે અમુક એટલે અર્થ એટલે અમુક પહેલામાં ત્રણ આવશે બે નંબરમાં છવ્વીસ જાન્યુઆરી એને કહેવાય છે પ્રજાસત્તાક દિવસ ચાર નંબરનો જવાબ આવશે

ક્યારે અને કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું તો મિત્રો વિડીયોની સ્ક્રીનમાં તમે બરાબર પ્રશ્ન નંબર એકથી ત્રણના જવાબ જોઈ શકશો પહેલાં હું બોલી જાઉં છું બરાબર પછી તમને હું બતાવું છું આન્સર પહેલાંનો આન્સર છે પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ બરાબર બે નંબરનો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં કયા કયા વેપારી મથકો સ્થાપ્યા યાદ રાખીશું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સુરત ભરૂચ મછલીપટ્ટનમ ફોટેસેટ જોજ ચેન્નઈ ફોર્ટ વિલિયમ હુગલી કોલકાતા વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા ત્રણ નંબરનો બંધારણ કોને કહેવામાં આવે છે તો દેશનો વહીવટ ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય છે બરાબર તો મિત્રો વિડીયોની સ્ક્રીન ઉપર તમે એકથી ત્રણ પ્રશ્નોનો જવાબ જોઈ શકો છો વિડીયોને પોઝ કરીને એને લખી નાખજો બરાબર પ્રશ્ન નંબર ચાર લોકશાહી શબ્દ કયા શબ્દ પરથી બન્યો છે વિડીયોની સ્ક્રીનમાં જોઈ શકો છો પ્રશ્ન નંબર ચાર અને પાંચના જવાબ કે લોકશાહી એટલે ડેમોક્રેસી શબ્દ ગ્રીક શબ્દો ડેમોસ અને કાર્ટોસ પરથી બન્યો છે બરાબર પાંચ નંબરનો ભારતમાં કેવા પ્રકારના ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે યાદ રાખીશું વિડીયોમાં જોઈ શકો છો આન્સર ભારતમાં સળંગ સુગ્રંથિત સ્વતંત્ર અને એકીકૃત ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે જોઈએ મિત્રો આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેલા આપેલા પ્રશ્નો જવાબ લખો બરાબર છ માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો છે પહેલો સવાલ ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા રાજ્યોને ખાલસા કર્યા બરાબર ચાલો જોઈએની અંદર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત તો કે પહેલાં તો ગવર્નર જનરલ ડેલ હાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્ય ખાલસા કર્યા પહેલો તેણે શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યો બીજું તેમણે મ્યાનમારના રાજાને હરાવી રંગુન સહિતનો પેંગુ ખાત પ્રાંત ખાલસા કર્યો તેણે સાતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બધાત નાગપુર વચ્ચેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમને પણ મિત્રો ખાલસા કર્યા ત્યાર પછી રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પ્રદભષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું પાંચ નંબર ઉપર નિજામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી ડેલ હાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો છ નંબરમાં નામ માત્ર સત્તાનો અંત લાવી ડેલ હાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને ખાલસા કર્યો આમ ડેલ હાઉસીએ જીત જપ્તી અને ખાલસા નીતિથી ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં છોડી દે અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો મિત્રો પ્રશ્ન નંબર એકનો આન્સર ત્યાર પછી બંધારણનું મહત્વ જણાવો વિડીયોને સ્ક્રીનમાં આન્સર પણ જોઈ શકો છો કે બંધારણ એ દેશનો પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે બંધારણને સુસંગત તેમજ બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે બંધારણ કાયદાઓથી સર્વોપરી છે આપણા દેશમાં સંઘ અને રાજ્યનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે સમય પ્રમાણે લોકોને બદલાતી જરૂરિયાતો આકાંક્ષાઓ અપેક્ષાઓ ઈચ્છાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ બંધારણમાં જોવા મળે છે તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે અને બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહત્ત્વ ધરાવે છે તો મિત્રો આ તો સમાજ વિદ્યા ધોરણ નવ યુનિટ ટેસ્ટનું પ્રશ્નનું સોલ્યુશન તમારા મિત્રો હોય કે ધોરણ નવની અંદર ભણતા હોય તમારા આજુબાજુમાં સગા સંબંધી હોય તેને અવશ્ય વિડીયો મળી રહે તે માટે વિડીયોને જેમ મને તેમ શેર કરો વિડીયોને લાઈક કરો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા યુનિટ ટેસ્ટમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ